આજે વલસાડના યુવાન શમીર આર્ય તેમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ સ્થાન તેમને કલેક્ટ કરેલા માચિસના બોક્સના કારણે મળ્યું છે. સામાન્ય રીતે લોકો જૂના નવા સિક્કા સ્ટેમ્પ વગેરે કલેક્ટ કરે છે, પરંતુ વલસાડના શમીર આર્યે માચિસના બોક્સ એકત્ર કરવાનું શરૂ કર્યું અને બે વર્ષમાં તેમને અધત કહી શકાય એટલા 12,000 થી વધુ પ્રકારના જુદા જુદા માચિસના બોક્સ એકત્રિત કરી લીધા છે, જેના કારણે તેમનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં અંકિત થયું છે. વલસાડના હાલર વિસ્તારમાં રહેતા સમીર આર્યને માચિસનું કલેક્શન કરવાનું સૂઝ્યું અને તેમને એકત્ર કરવાની શરૂઆત કરી. પહેલા સ્થાનિક કક્ષાએ તેમણે બોક્સ એકત્રિત કર્યા, ત્યારબાદ ભારતના જુદા જુદા રાજ્યમાંથી તેમણે આ બોક્સ એકત્ર કરવાની શરૂઆત કરી હતી. અન્ય રાજ્યોમાંથી બોક્સ એકત્ર કરવામાં આવે તેમને ફેસબુકનું ગ્રુપ કામ લાગ્યું અને તેમને આ બોક્સ ભેગા કરવાની કવાયતને વેગ મળ્યો. તેમના આ શોખને જાણ વિદેશમાં રહેતા સગા સંબંધીઓને પણ થતા તેઓ પણ તેમના શોખમાં સહભાગી બન્યા અને વિદેશમાંથી જાત જાતની અને ભાત ભાતની માચિસના બોક્સ મોકલ્યા, જેને કારણે આજે સમીર આર્ય પાસે 1 ઇંચથી વધુ પણ માચિસ છે અને 15 ઇંચથી પણ વધારે માચિસ છે. તેમની પાસે માચિસના કાગળના પણ બોક્સ છે, લાકડાના પણ બોક્સ છે અને પ્લાસ્ટિકના પણ બોક્સ છે. આ બોક્સ નાનાથી લઈને મોટા, ચોરસથી લઈને ગોળ અને ચિત્ર વિચિત્ર આકારના સાઈઝના છે. તેમજ તેમણે પૌરાણિક દેવી દેવતાઓથી લઈને આધુનિક જમાનાના હીરો હિરોઈનના ચિત્રોવાળા બોક્સ એકત્રિત કર્યા છે. અભિનેતા જ નહીં પરંતુ તેમને નેતાઓના ચિત્રો, રમતગમત, પ્રાણીઓ, પક્ષીઓ, ફૂલ તેમજ જુદી જુદી થીમના બોક્સ તેમને પાસે છે. તેમણે માચિસના બોક્સનું એટલું ઘેટું ચડ્યું કે તેઓ માચિસની પ્રતિકૃતિવાળા ચશ્મા, બોલપેન, પઝલ ગેમ વગેરે પણ તેમને એકત્રિત કર્યું છે. તેમને આ શોખમાં તેમને પરિવારનો પણ એટલો જ સાથ સહકાર મળ્યો, જેના કારણે તેઓ રેકોર્ડ બનાવવામાં સફળ થઈ શક્યા છે. આ જનરલી મને શોખ ચાલુ થયો છે અરાઉન્ડ લાસ્ટ 2 યર્સ થી, અને આ ચાલુ થવાનું કારણ કે હું બાકી બધી વસ્તુ પણ ઘણી કલેક્ટ કરું છું, જેમ કે કોઈન છે, નોટ્સ છે, વર્લ્ડના બધા નોટ્સ કોઈન છે બધા, આપણા ઇવન મિન્ટ કોઈન છે, 1000 રૂપિયાનો કોઈન, સિલ્વર કોઈન, એ બધા કોઈન કરતાં કરતાં આ એકવાર આવ્યું છે તો તેમાં જોયું કે માચિસ પણ એક કલેક્ટ થાય તેવી વસ્તુ છે આપણા માટે. એટલે એમાં ડીપલી જતાં અમારે ફેસબુક પર ને બીજા વોટ્સઅપ પર ઘણા ગ્રુપ ચાલે છે, તેના જોડે ઇન્ટરેક્ટ કરતાં કરતાં મારું આજે અરાઉન્ડ 10,000થી વધારે પણ મેચ બોક્સનું કલેક્શન થઈ ગયું છે. મારામાં સ્મોલેસ્ટ, સૌથી નાનામાં નાની માચિસ છે તે પણ છે, અને સૌથી લોંગેસ્ટ માચિસ પણ આપણી પાસે છે અવેલેબલ બે. પ્લસ જૂનામાં જૂનું ગણો તો 1900ની સાલની મારી પાસે માચિસ અને લેબલ્સ છે બધા ઘણા, જેમાં દેવી દેવતાઓ, હીરો હિરોઈન, જે આજે એ વસ્તુ ટ્રેન્ડમાં નથી હવે એમ, એટલે એ બધી વસ્તુ ઘણી હવે ચાલી રહી છે. એટલે અરાઉન્ડ ગણું તો 10,000 ઉપર, 10 અને 15,000ની વચ્ચે છે. આઈ હેડ નોટ કાઉન્ટેડ રાઈટ નાઉ, પણ 15,000ની પાસે ખબર. ઘણું ભારતની છે કે ભારતની બહારની છે? આ બધું મોસ્ટલી જે આ તમને જે શો કરું છું, આપ જે સૌથી સ્મોલેસ્ટ અને લોંગેસ્ટ છે એ બધી જે છે તે ફોરેનની છે, બાકી બધી છે એ આપણી ઇન્ડિયા બેઝ જ છે. ઓલમોસ્ટ મારું બાકીનું કલેક્શન બધું ઇન્ડિયા બેઝ પર છે. મારી ફેવરેટ બધી થીમ છે તે ઇન્ડિયા બેઝ પર જ છે. લાસ્ટ વીક ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્સમાં મને લાસ્ટ વીક એવોર્ડ મળ્યો છે. એટલે એ લોકોને એપ્લિકેશન કરી હતી મેં, એટલે એપ્લિકેશનના બેઝ પર એ લોકો મારી પાસે બધા એવિડન્સ માંગ્યા કે ભાઈ તમે કેવી રીતે કરો છો, તમારે એવિડન્સ આપો. એટલે આઈ હેડ શેર ઓલ ધ પિક્ચર્સ, પછી એના બેઝ પર એ લોકોએ રેકોગ્નાઇઝ કરીને